સુરત શહેરમાં ઓડિશાથી ટ્રેનમાં લાવવામાં આવેલા ગાંજાને એસઓજી અને મહેન્દરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે। ટ્રેનમાં 47 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો। જ્યારે સરથાના વિસ્તારમાં વોચ ગોઠવી કામરેજ તરફથી સુરત શહેરમાં પ્રવેશતી ઓટો રિક્ષા નંબર GJ058V6258ની રોકી આરોપીને પૂછપરછ કરતા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પાલીગામ સચિન સુરત મૂળ વતન ગામ મુસ્તફાબાદ સદર થાના બક્સ જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી પાસેથી પ્રતિબંધિત ગાંજો વજન 91 કિલો 469 ગ્રામ કુલ કિંમત રૂપિયા 9,14,990 રૂપિયાનો મળી આવ્યો હતો। પકડાયેલા આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ઉત્કલનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા નારકી ડ્રગ્સ કેસો ઘણા ડ્રગ્સ માફિયાઓને જેલમાં મોકલી આપેલ, જેથી આ વિસ્તારમાં ગાંજો સંગ્રહ કરવો મુશ્કેલ હતો। જેથી ઓડિશા ખાતે રહેતા વોન્ટેડ આરોપીએ ગાંજાનો જથ્થો મોકલી સુરત શહેરની બહાર હાઈવે ઉપર ગાંજાની ડિલિવરી અપાવી, ત્યાંથી આ ગાંજો પોતાના મળતિયા મારફતે ઓટો રિક્ષામાં સંતાડી સપ્લાય કરી સુરત શહેરમાં અશ્વિન કુમાર વિસ્તારમાં વેચાણ કરતા વોન્ટેડ આરોપીને આપવામાં આવતો હોવાની હકીકત જણાવી હતી। સુરતના મહેન્દરપુરા પોલીસની બાતમીને આધારે ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવનાર આરોપી 1 ટુકના સંન્યાસી ગોંડા, 2 પપ્પુન ઝુરિયા શેઠી, 3 શંકર સુરેન્દ્ર ગોડા, 4 સુશાંત લગમગના, 5 સનાતન ગોપાલ ગોડા પાસેથી કુલ વજન 47,912 ગ્રામ જેની કિંમત 4,79,120 આ સાથે રોકડા રૂપિયા 2,000 મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 7,500 મળીને મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યો। ગાંજાનો જથ્થો મોકલનાર ઓડિશા ખાતેના અરુણ અમલ્ય અને પદમપુર પોસ્ટ રહેવાસી અને ઋષિકેશ દુર્યોધન ગોડા પદમપુર પોસ્ટ 10 મંડલી થાનાને ઝડપી પાડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેઇલી ઇન્ડિયા 1 TV, સુરત। આવતી એક ટ્રેન મારફતે ગાંજાના જથ્થા લાવવાના કોઈ ગુનેગારો પ્રયાસ કરી રહ્યા છે। આમાં પણ 48 કિલો ગાંજા, જેમાં 4 તોમતદારો છે અને આ ઉડીસાથી આવતી ટ્રેનમાં 48 કિલો ગાંજાનો જથ્થો લઈને આવતા હતા, આ પણ ધરપકડ કરવામાં આવી છે। એની વિગતવારની પૂછપરછ અને આગળની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। હવે નવા વિષય